खर्चे निर्मित भव्य मिरेकल हवेली लोकार्पण करवामां आव्युं छे, जेमां एनआरआई बक्षी परिवार द्वारा पूजा करवामां आवी छे अने साथे ज हाथी घोड़ा बेन्ड साथे राजपीपळामां शोभायात्रा पण काढवामां आवी छे। आखी हवेली सेंट्रल एसी छे अने जेमां मोटो हॉल साथे जिम, कम्प्यूटर रूम, लाइब्रेरी सहित लोकोना उपयोगमां आवी शके तेवी वस्तुओ छे। માત્ર ને માત્ર સ્થાનિક રાજપીપળાના લોકોના સેવા માટે જ બક્ષી પરિવારે આ હવેલી બનાવી છે। વૈષ્ણવ સંપ્રદાયના વડા વાઘેશ બાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ ને સવારે મિરેકલ હવેલી ખાતે એનઆરઆઈ આતિશભાઈ બક્ષી અને તેમના પત્ની રૂપલબેન બક્ષી દ્વારા પૂજા કરવામાં આવી। અસિતભાઈ બક્ષીનું એક બહુ જ સુંદર ડ્રીમ પ્રોજેક્ટ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે। હજારોની તાદાદમાં રાજપીપળામાં વૈષ્ણવો, ભક્તો, સમાજ સેવકો, ધર્મના વડાઓ, સામાજિક ક્ષેત્રના વડાઓ આજે બધા જ રાજપીપળામાં આનંદ સાથે ઉલ્લાસ મનાવી રહ્યા છે। હું સમગ્ર ભારતની ધર્મપ્રાણ જનતાને આજના સમયમાં ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। રાજપીપળાના આંગણે શ્રીકૃષ્ણ મિરેકલ હવેલીની અમે સ્થાપના કરી છે અને આ હવેલીમાં સામાજિક પ્રવૃત્તિઓ થાય છે, જેમાં ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે, તેમજ જે પણ જરૂરિયાત વર્ગ છે તે જરૂરિયાત માટે ચીજવસ્તુઓ આપવામાં આવે છે। એમના અમે ઘરે જઈ જઈને એમને જે જોઈતું હોય તે આપીશું, એવો અમારો ધ્યેય છે। મેં અસિત બક્ષીનો છોકરો છું, મેં ખાસ અમેરિકાથી આવ્યો છું આ ખાસ ઓકેઝન માટે। મારા પપ્પાનું ડ્રીમ હતું કે બધાને હેલ્પ કરે, ને મેં આ ડ્રીમ જોવા આવ્યો છું, ને મેં બી બધાને આ આવતી ફ્યુચર્સમાં મેં બી હેલ્પ કરવા આવ્યો છું, ને મેં બી આ પ્રવૃત્તિમાં બહુ જ આગળ વધી। એબીવીપી બાદ એનસીયુઆઈની રેલીમાં નિયમો તૂટ્યા છે। અમદાવાદમાં એનસીયુઆઈની રેલીથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, કાર્યકરોએ રોંગ સાઈડમાં વાહનો ચલાવ્યા હતા। ગઈકાલે એબીવીપીની રેલીનો વિડીયો વાયરલ થયો હતો। વિદ્યાર્થી નેતાઓ તોડી રહ્યા છે ટ્રાફિકના નિયમો। ગઈકાલે જે એબીવીપીનો વિડીયો હતો રાજકોટનો હતો, આજે એનસીઆઈનો જે વિડીયો છે તે અમદાવાદનો છે, અને આપ જોઈ શકો છો બંનેમાં એક વાત અત્યારે કોમન દેખાઈ રહી છે, અને તે છે ટ્રાફિક નિયમોનો ભંગ। ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગનું 8 આઈસ પ્રોડક્શન હાઉસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગમાં ઇન્ડસ્ટ્રીઝને 150થી પણ વધુ અભિનેતાઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતી સિનેમાના વિવિધ સિનિયર અભિનેતાઓનું સન્માન કરવામાં આવ્યું। જાણીતા નિર્દેશક વિપુલ જાંબુચા અને તૃપ્તિ જાંબુચા અને તેમની 8 આઈસ પ્રોડક્શનની ટીમે ગુજરાતી સિનેમાને નવા વિચાર સાથે રજૂ કર્યા। બહુ યુનિક અને નવો જ આઈડિયા છે, આખો નવો જ કોન્સેપ્ટ છે। જેમ ક્રિકેટમાં આઈપીએલ છે, એમ હવે સિનેમામાં, ગુજરાતી સિનેમામાં જીસીપીએલ થવા જવાનું છે, અને આખી ઇન્ડસ્ટ્રી ભેગી મળીને બધા કલાકારો, 150થી વધારે કલાકારો, પ્રોડ્યુસરો, ડાયરેક્ટર્સ, રાઇટર્સ બધા ભેગા મળીને આ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે, એન્ડ ઇઝ ગોઈંગ ટુ બી અ હિટ એન્ડ સક્સેસ। બુલેટિનમાં તેર બસ આટલું છે।